महिला दिन निमित्ते अध्यक्ष सानेवा श्री अलकाबेन श्री तेमज सांसद श्री गीताबेन राठवा श्री तेमज कलेक्टर साहेब श्री तेमज तमाम स्टेज ऊपर उपस्थित महानुभव श्री महिला दिन निमित्ते आपने अपना सांसद श्री तेमज अलकाबेन श्री घनी बड़ी माहिती आपी मारा माटे विषय छे के कायदा में रहेला बहनों पर जे अत्याचार थाय छे अने ए अत्याचार अने एनी अवेरनेस माटे महिला शक्ति तो छे ज हाल में आपणे जोई रह्या छे अने महिला शक्ति माटे हूँ आजे एवं कहता भूलूँ नहीं के मने जे आ धरती पर जन्म आप्यो छे मारी माता उपर मने गौरव छे के जेने मने जन्म आप्यो छे અને એને મને જો જન્મ આપ્યો છે તો હું આજે આ સ્ટેજ ઉપર ઊભી છું એવી મારી તમામ માતાઓ અને બહેનોને આજના 8 માર્ચ મહિલા દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું હવે રહી કાયદાની વાત તો કાયદાની અંદર અત્યારે તો મોબાઈલનો જમાનો છે બહેનો ઘણી આપણી આગળ છે હવે તો ઓનલાઈન મીટિંગો પણ થઈ રહી છે કેટલી બહેનો ગામડાઓમાં છે કે જેમને ખબર નહોતી પડતી કે ઝૂમ એપ્લિકેશન શું હોય ફેસબુક શું હોય ટ્વિટર શું હોય અત્યારે એ બહેનો બધું જાણતી થઈ છે પણ બહેનો તમે જાણો છો કે એનાથી જ વધારે ક્રાઇમ વધતું થયું છે અત્યારે અત્યારે જે ક્રાઇમ વધે છે એ આ મોબાઈલમાં જે એપ છે એના દ્વારા વધારે ક્રાઇમ થતા હોય છે આ ઘરેલું હિંસા છે ઘરેલું હિંસામાં તો બહેનોને ખબર જ છે કે આપણે 181 હેલ્પલાઇન છે અને મહિલા પોલીસ સ્ટેશન છે કેટલાક સખી વન સ્ટેપ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે અને કેટલીક એવી સંસ્થાઓ છે કે જે બહેનોને આગળ રહી અને એની પૂરેપૂરી હેલ્પ કરતી હોય છે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની અંદર સ્ત્રીને બને એટલી મહત્તમ અંશે એમને ન્યાય આપવામાં આવે છે પરંતુ કોર્ટની અંદર અમુક એવા સંજોગો ઊભા થાય છે અત્યારે આપણને ખબર છે કે 2 વર્ષથી કોરોના ચાલે છે એટલે બહેનોને ન્યાય આપી શકતા ન હતા પણ ઘણી બહેનો ફરિયાદ લઈને આવે છે પણ ફરિયાદમાં ખરેખર સત્યતા હોવી જોઈએ કે જે બહેન ન્યાય લેવાઈ છે એને ન્યાય મળવો જોઈએ હું આજે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરું છું સરકાર તરફે ઘણી બહેનો હવે પોસ્કો જેવી ગંભીર મેટરમાં 13 વર્ષની બાળકી આવે છે એને લઈને જતો હોય છે છોકરો જ્યારે એના માતા પિતા રડકકડ કરી અને ફરિયાદ દાખલ કરે છે અને જ્યારે કોર્ટમાં આવે છે તો કહે છે અમારા સરપંચશ્રીઓએ સમાધાન કર્યું છે એટલે આજે હું બહેનોને વિનંતી કરું કે જો આવી ગંભીર પ્રકારની ગુનાની અંદર જો તમે સમાધાન કરતા હોય તો ખરેખર જે બહેનો ન્યાય લે છે એમને ન્યાય ના મળે અત્યારે આપ બધા ટીવી જોતા હશો સુરતનો બનાવ છે એ બનાવની અંદર એ બહેન એ જે બાળકી છે એની માતાની સામે જ એ પેલો છોકરોને રહેસી નાખે છે એનું કારણ એટલું છે કે આપણામાં રહેલી શક્તિ તે વખતે ત્યાં રહેલા જે માણસો છે એમને એમની શક્તિ બતાવી હોય અને એ દીકરીએ થોડું એની બુદ્ધિ વાપરીને જો કામ કર્યું તો આજેનો જીવ બચી જાય આજે આપણને એવું થાય છે એટલા માટે અવેરનેસ માટે જે સ્કૂલોની અંદર પણ ખૂબ સારી એવી સમજ આપવામાં આવે છે શિક્ષકો દ્વારા કે કોઈ પણ છોકરીને કોઈ પણ રીતે હેરાનગતિ થાય છે તો 181 ઉપર ફોન કરો અને ત્યાંથી પ્રિન્સિપાલને જાણ કરો અને એ છોકરી માટે ફરિયાદ કરીને આગળ આવે છે અને ફરિયાદ અમારી પાસે આવે છે ખાસ કરીને આજે હું એવું કહેવા માંગીશ કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે એમની હાજરીની અંદર કે આપણો જે જિલ્લો છે એ 50 જિલ્લો તરીકે ઓળખાય છે એટલે જે એટ્રોસિટીની ફરિયાદ છે એ એટ્રોસિટીની ફરિયાદ થાય છે એની અંદર સરકાર 50% પહેલાં આપી દે છે ભોગ બનનારને અને પછી જ્યારે એનો કેસ ચાલે છે ત્યારે એને પૈસા આપવામાં આવે છે પણ જ્યારે સરકાર આટલી બધી કટિબદ્ધ હોય બહેનો માટે અને એટ્રોસિટીની ફરિયાદ થતી હોય છે ત્યારે બહેનોને વચગાળાના પૈસા આપે છે એ માત્ર તમારા વચગાળાના પૈસા હોય છે તમારા કેસના સમાધાનના પૈસા નથી હોતા હું આજે આ મંચ પછી એટલા માટે કહેવા માંગુ છું કે જ્યારે અમે કોર્ટમાં પ્રતિનિધિત્વ તરીકે સરકાર તરફે જ્યારે અમે કેસ કરીએ ચલાવીએ છીએ ત્યારે અમને આ બધી ઘણી વસ્તુઓ અમને નડતી હોય છે તો આજે આ ગામડાઓમાંથી બહેનો આવી છે અને ખાસ કરીને
આંગણવાડીની બહેનો છે, આશા વર્કર બહેનો છે, એ લોકો થોડી અવેરનેસ લાવે આવી વસ્તુની, કે આવી રીતના એટ્રોસિટીની જો ફરિયાદ થતી હોય છે તો એની અંદર સરકાર તમને પૈસા જે આપે છે એ સમાધાનના પૈસા આપતી નથી, પણ તમારા ઉપર જે અત્યાચાર થયો હોય છે એનું તમને મેકણ આપવામાં આવે છે. ઘણી વખતે ગેરમાર્ગે દોરી અને અમુક વિઘ્ન સંતોષીઓ કહેવામાં આવે છે કે ભાઈ તમે આ જે ફરિયાદ કરી હતી એનું સમાધાન કર્યું છે, એના પૈસા તમને આપવામાં આવ્યા છે. સમાજ સુરક્ષા દ્વારા એમને સમજ આપવામાં આવે છે, પરંતુ આપણી બહેનો ભોળી છે એટલે અમુક વસ્તુમાં આવી જતી હોય છે અને સમાધાન કરી લેતી હોય છે. એવી જ રીતના પોસ્કો બહુ ગંભીર પ્રકારનો ગુનો છે. આની અંદર સરકાર તમને મિનિમમ 6-7 લાખ રૂપિયાનું વળતર આપે છે. એ ક્યારે તમને વળતર મળે? જ્યારે તમે તમારી ફરિયાદના આધારે તમે કોર્ટમાં કેસ ચાલે છે, કોર્ટમાં કેસ ચાલી ગયા પછી આરોપીને સજા પડે છે ત્યારે એને 7-8 લાખ રૂપિયા સરકાર ચૂકવતી હોય છે. એ કઈ સરકાર? તો કે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ચૂકવતી હોય છે. તો આવા ગંભીર પ્રકારના ગુના, ઘણા જ ગંભીર પ્રકારના ગુનાઓ અત્યારે તો ઘણા બધા ચાલી રહ્યા છે. કારણ કે હું લેડીઝ છું, મારે મારી માટે આવા ગુનાઓ માટે મારા માટે પડકારરૂપ હોય છે કે હું એને વધારેમાં વધારે સજા અપાવું અને સમાજની અંદર દાખલો બેસે. બીજું અત્યારે ચાલી રહ્યું છે ગામડાની અંદર અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધાનો પણ આપણા ઉપર, આપણા છોટાઉદેપુર જિલ્લામાં, આપણા છોટાઉદેપુર જિલ્લાનો એક તાલુકો છે ત્યાં એક બનાવ બન્યો છે. મારથી જાહેરમાં કહેવાય એવું નથી, ભણેલા ગણેલા બહેન છે એ એમની વાતોમાં આવી ગયા છે ભુવાજીની વાતોમાં, અને ભુવાજીની વાતોમાં આવી અને એ બહેને એમના પતિ તો કોરોનામાં ગુમાવ્યા જ હતા, પરંતુ આજે એમની ઇજ્જત અને શરમનાક ઘટના આજે બહેન સાથે બની છે. એનું કારણ છે કે આપણે બહેનો અંધશ્રદ્ધામાં આવું નહીં. કારણ કે આપણો જિલ્લો કહે છે કે પછાત છે, પણ પછાત હું નથી માનતી. એનું કારણ હું મારી જાતે જ મારું ઉદાહરણ આપું છું. હું છોટાઉદેપુર ભૂમિમાં જન્મ લીધેલો છે, અહીંયા એસએન કોલેજમાં ભણી છું, કન્યા વિદ્યાલયમાં હું ભણી છું, અને આજે છોટાઉદેપુર જિલ્લાનું સરકાર તરફેનું નેતૃત્વ હું સંભાળું છું. એટલે હું આજના દિવસે હું તમામ બહેનોને વિનંતી કરું કે જે કાયદામાં રહેલા આપણને જે હક છે, હમણાં કાયદાની અંદર કાનૂની સેવા સત્તા મંડળ એ ચાલી રહ્યું છે. કાનૂની સેવા સત્તા મંડળની અંદર તમારે કોઈ ફી ભરવાની જરૂર રહેતી નથી. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.